દોસ્તો, ગુજરાતમાં વરસાદે આજે ભૂકા કાઢ્યા છે. અને ગુજરાતમાં વાત કરીએ તો દોસ્તો, સાંભળેલા ધાર વરસાદ છે, સૌરાષ્ટ્રમાં પડ્યો છે અને NDRF ની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. અનેક ગામો છે સંપર્ક વિહોણા પણ બન્યા છે અને અમુક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. તો દોસ્તો, ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે, જેમાં આજે અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આજે 11 જિલ્લાઓમાં વરસાદ છે પડવાની હાલમાં શક્યતાઓ જોવા મળી રહી છે. આગળ વાત કરીએ દોસ્તો, તો આજે છે આ બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, આણંદ આ તમામ જગ્યાએ છે એ હળવોથી ભારે વરસાદ છે એ પડી શકે છે. મહત્વનું છે દોસ્તો, આ બધી જગ્યાએ બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સિવાય બધે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મહત્વનું છે દોસ્તો, આજની આગાહી છે જેમાં તમે પણ યલો એલર્ટ જોઈ શકો છો. તો વાત કરીએ આગળ દોસ્તો, તો દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને આજે ઉત્તર ગુજરાત તરફ છે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, એના લીધે સમગ્ર ગુજરાતમાં હાલે સારો એવો વરસાદ છે તમે જોઈ રહ્યા છો અને સારો એવો વરસાદ છે એ વધી રહ્યો છે. તો ધીમે ધીમે આ વરસાદનો રાઉન્ડ ઓછો થતો જશે અને વિસ્તાર પણ ઓછા થતા જશે અને આ આપણને ખેડૂતોને ખેતરમાં કામ કરવા માટેનો થોડો સમય પણ મળી જશે. મહત્વનું છે દોસ્તો કે આજે 6 વાગ્યા સુધી 7 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો, એટલે આ ભયજનક વરસાદ કહી શકાય. મહત્વનું છે કે સૌથી વધુ 9.25 ઇંચ વરસાદ છે એ લાખણીમાં પડ્યો હતો. મહેસાણા અને બહુચરાજીમાં 4.25 ઇંચ, ઊંઝામાં 2.25 ઇંચ, જોટાણામાં 1.5 ઇંચ, કડીમાં અને વિજાપુરમાં પણ વરસાદ જોવા મળ્યો હતો અને વિસનગરમાં તમામ જગ્યાએ 1-1 ઇંચ વરસાદ હતો, જ્યારે વડનગરમાં 0.25 ઇંચ, સતલાસણામાં 8 mm, ખેરાલુમાં 7 mm વરસાદ વરસ્યો હતો. અને દોસ્તો, મહત્વનું છે આજે પણ કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે એ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. હવે જોઈ લઈએ દોસ્તો, તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ છે એ જૂનાગઢમાં પડ્યો છે, 361 mm, અને ત્યારબાદ જોઈએ તો 239 mm સુરતમાં, નવસારીમાં 214 અને દેવભૂમિ દ્વારકામાં 229 mm વરસાદ છે એ પડ્યો છે. હવે ઓરેન્જ એલર્ટ જોઈએ તો ઓરેન્જ એલર્ટમાં તાપી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ અને મોરબી આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી ભારે વરસાદની આગાહી છે હતી અને એમાં 24 કલાકમાં વધારે વરસાદ પડ્યો છે. હવે યલો એલર્ટમાં જોઈએ તો જામનગર, ભરૂચ અને વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ ત્રણેય જગ્યાએ, ચારેય જગ્યાએ વરસાદ છે પડ્યો હતો અને ધીમો, એટલે કે 36 mm, 29 mm, 20 mm. આ બધે કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા અને ડાંગ આ તમામ જગ્યાએ હળવો વરસાદ પડ્યો હતો અને બનાસકાંઠા, પાટણ, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર ત્યાં મધ્યમ વરસાદ હતો, એટલે કે 5 mm, 15 mm, 12 mm, મહીસાગરમાં 5 mm, પાટણમાં 7 mm અને બનાસકાંઠામાં 13 mm વરસાદ છે જોવા મળ્યો હતો. તો દોસ્તો, આગળ વાત કરીએ તો આવતીકાલે વરસાદની આગાહી કેવી છે. તો 4 તારીખની વરસાદની આગાહી જોઈએ તો એમાં 6 જિલ્લા એવા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને વલસાડ. બાકી એનો વ્યાપ છે એ હવે ધીમે ધીમે ઘટતો જશે, વરસાદનો રાઉન્ડ હવે ધીમે ધીમે ઓછો થતો જશે. હવે એના પછીના દિવસે જોઈએ 5 તારીખે, તો દોસ્તો 5 તારીખે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને વલસાડ આ તમામ જગ્યાએ વરસાદ જોવા મળશે. આજે બીજો વિસ્તાર છે ત્યાં વરસાદ જોવા મળશે પરંતુ ઓછા પ્રમાણમાં. તો દોસ્તો, આ હતા આજના અપડેટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.